મજામાં તો છે તો ફેમિલી કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બર્થડે હોય તો ફરવા તો લઈ જવા પડે કે ન લઈ જવા પડે? તો હું જ લઈ જાઉં છું ફરવા. સીના ની બહાર નીકળે ઓલરેડી અમારી પાસે અમારું સિંડુ છે અહીંયા નાથી નાસી નીચે એટલે પગી જાય તો જાય છે. ઘણા બધા જણા અમે જઈએ છીએ. તો ચાલો રેડિયામાં બિના રહો ધબધબ બહાર તમને જાણવા અને જોવા મળશે. અમે જઈએ છીએ ને જઈએ છીએ પણ શું જોવા જાય તો કહી દેવા. પાણી જોવા લઈ જાય, પાણી જોવા લઈ જવાનું. બાકી બીજા તાય લઈ જવાનું થતું. ખોલવાની જરૂર બાકી હતી ને ખોલવાઈ ગઈ. કાદી ખોલવા જશે. વરસાદ મોટો થઈ ગયો છે અમારે તો હવે છે ને તમને ભરાઈ ગયેલું છે એમ કે છે. તો સાઈ જોવા તો તમે બધા જોશો. તાળા ભરાઈ ગયેલું છે કે નહીં એમ નહીં ભરાઈ ગયું કે નહીં ભરાઈ ગયું એમ જોવા જાય. મને હજી ખબર નહીં ને કે આમાં મારું બેટું નહીં ભરાણું તો મને ગળા પાખો રહે છે. એને કરતા ચાલો અમે જઈએ પછી ખબર પડે. હેલો ગાઈસ, કેમ છે બધા? મજામાં? વાહ વાહ. કૃષ્ણા લે કઈ બાજુ જાવ? કેમ પણ કઈ ઘટે કેવી વડલા નથી હાલી જાય પછી પાછી એમ કે તાઈ લઈ જતા નહી. આ તો આવા તો શો લે એ મેડી મન મંદિર આજે પગે લાગી લે મગજ તારો ફરી જાય તો શાંતિ કર દે. આ તો એમ જઈ મેડી માં બધાની રક્ષા કરજો ને હવે ના હરાવા ના કરજો. ને અમે જઈ છી તળાવ માં ફાઈનલી તો એટલે પોકી જશે ને હજી તો આમ જો ઓળ તરીકે છોકરા તો જો પેલા તળાવ ભરાઈ ગયો ભાઈ. હાસી વાત છે ચાલો મિત્રો ફાઇનલી જો અમારે તળાવ છે ને તળાવ કહેવામાં આવે ને આખે આખું તળાવ ભરાઈ ગયું છે. અને હવે તો છે ને જેટલો વરસાદ થાય એટલે ઉપરથી જાહે તળાવ આખે આખું ફૂલમ ફૂલ. એ ધનજી આ બાજુ, ધનજી આ બાજુ. અને આપણે એક વખત મસબો લાવા લેતા મિની મસબો, તળનાનો મસબો બનાવ્યો, ગાડીનું ઇન્જિન નાખ્યું પછી મસબો લાવ્યો ને મસબાનું મસબામાં ગાડીનું ઇન્જિન નાખ્યું. એ બધા વિડીયો આપણી ચેનલની અંદર પીડ્યા છે, બધા જોઈ લેજો. અને શું કેવું છે તારું? હવે મસબા મસબો ડૂબી ગયો, માણા મરતા મરતા રહી જગા મકોડા છે ને તારા પગમાં કોટાકાટ પૂગી જશે. હવે ખાલી આમ જાહેર આમ પણ વરસાદ સાટા શરૂ થઈ જશે. તમને આમાં કદાચ ને દેખાતા છે વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવો અમે દેખાય તમને સાટા પડી તો હવે ઘણા ઘા પાછા ઘરે ભાજી. અને હવે પછીનો વરસાદ જે આવે છે ને પાણી થાહે ઓલો જાહે ઉપરથી પાણી જો આખે આખું ફૂલ તળાવ ભરાઈ ગયું છે. ને હવે ઉપરથી પાણી જાહે ને દરિયામાં જાહે. અને આ અહીંયા પાછળ એક ખાડો છે દરિયાનો મોટો મોટો કહેવાય તો એ ખાડો છે ને ખારા પાણી છે દરિયાનો આખે આખો ખાડો ભરાઈ ગયેલો છે. જેમાં અમારે બે જણાને માછલા પકડો નતા નાવાનું હતું. મારું બેટું આ પાણી જાહે કે તો એ પાણી દરિયામાં વયું જાય તોડીને ફોડીને કા માહિલા અમારે વૈયાદા અમારે ફેલમાં જાય. ધનજીભાઈ પાળો હતો ને અહીંયા કરેલો એક મસ્તીનો એ બધું બુરાઈ ગયું. આખે આખું તળાવ અત્યારે ફૂલ જામ ભરાઈ ગયું છે. અને હવે પછી હું ડાયરેક્ટ ડાયરેક્ટ તી લેવો અત્યારે તો એવું ન કરતો. હા ઓલો ખાડો છોડો કે ભીરો આજ રાતનો વરસાદ અમારે થઈ ગયો મોટો. અને કાદી ખોલવા જઈશે તમને આ વિડીયોમાં. હાલો એ દેખાડી દઉં મોજ કરો જલસા કરો. અત્યારમાં પોવા નથી ને હું આ છોડો ખુશ છું. કેમ લાગે તમે ખુશ છે? ચોકલેટ વેચી કે નો કોઈને કેક ખવડાવ્યો એકલી એકલી લ્યો કઈ તને ખોટું લાગ્યું કે દુઃખ લાગ્યું તને પણ કઈ દુઃખ લાગે કઈ ન લાગ્યો ને તાર બર્થડે ઉજવો નહીં કઈ તકલીફ બફલીક તાર જિંદગી એક વખત બર્થડે હજી ઉજવો. બર્થડે તો વેરે વેરે આવતી હું કે બર્થડે ઉજવવાના હોય વેરે વેરે ન ઉજવો નહીં નહીં એક વખત ન ઉજવવાનો તે ઉજવો જ એક વખત નહીં યલ એમની હા હા શું કે તો સિરિયસ લ્યો મજાક ની વાત નહીં તે ઉજવો એક વખત નહીં એક વખત નહીં મને એથી ના ખબર ને મેં મારો બેટો ને ઉજવો. તો યાર મારી પાસે તમે જો એક પૈસા તળાવ નજર પગે ના હું દે ભરાઈ ગયો અમાર રસ્તા બ્લોક
હવે પછી ની ટુ વ્હીલ લઈને કોઈ આવતા કેમ કે અવાય એમ નથી, અને રસ્તા થઈ જશે મારે સકા જામ. સાયકલ લઈને નહીં આવતે, સાયકલ લઈને ગાડી કે ટુ વ્હીલ કે ફોર વ્હીલ કઈ પોગે એમ નથી. પછી કેતા ને ક્યાંક કીધું નઈ એમ કા. તો ચાલો હવે આપડે આપડે છે ને આ લોકા આખે આખું જામ થઈ જશે, તળાવ માંથી પાણી જાહે ઉપર થી વરસાદ ઓછો હશે તો એ ભાઈ પછી આવીશું તમને દેખાડશું. સોડો નો સોડો ઘણો નજારો જોજો અને જલસો કરજો. તો અત્યારે આપડે અસ્તુ મસ્તુ જઈએ વગેરે આવું એવું છે. વરસાદ શરૂ થઈ જવાનો છે પણ વાદળો આયા ભયંકર પોગી ગયું છે, વરસાદ શરૂ થઈ જાય એટલે દરિયામાં અત્યારે નહીં પણ હવે દરિયામાં પછી જાઉં. ચાલો તો મળી, ખાલી તમને મળી જઈ આની પછીની ક્લિપ માંથી તૈક નો તૈક પાસા વરસાદ આવવા મળ્યો. જલ્દી જલ્દી ચલો, હાલો આ વરસાદ આવવા મળ્યો. એ હું તો રાખો વરસાદ આવી ગયો રાખો. કામ બધું બાકી છે, રાંધવાનું બાકી છે, દોડે રાખો. વરસાદ આવવા મળ્યો કે આમાં એમ કે દરિયામાં જવું ધોડો હાલી દરિયામાં લે. હવે આમ પલ્લી જાય વરસાદ તમારો પાસો બહુ બાકી ધમતું પડે આધાર ધર દરિયામાં દરિયામાં આવવાનું કારણ એ કહી છે કે કાદી ખોલવાની ને ખોલવાની દેખાડવા માટે થઈને તમને દરિયામાં એવો વરસાદ રીજ્યો છે તા મારો બેટો દરિયો આવી જશે કાંઠે. તો એ તો કાદી ખોલવાની ન ખોલવાની એ તો કાંઈ દેખાય નહીં, ના તો ઓલરેડી છે પાણી. તો કાદી એમ તો ખોલવા જ દેલી છે તો જ વરસાદ થાય મોટો અને અમારે તળાવ ભરાઈ જાય એટલો મોટો થઈ જશે ને. એ તો વરસાદની ફૂલ તૈયારી છે અને વરસાદ તો ઓલરેડી આવવાનો છે, કેમ કે કલાકે અડધી કલાકે બે કલાકે ને વરસાદ આવે છે ભાઈ, એ તો તમને ખબર જ છે. અને મારી પાસે વાદળા છે જ્યાં છે હમણાં વહેરીને જો જાય આવજો બાય બાય, પછી પાછા આવજો પાછા એમ બીજું કાંઈ નહીં આવતા રહેજો. શું કેવું છે તમારું બધાને ખાસી વાત કે મારી તો પછી યાર. અને ઓય મોજા દેખાડું બહુ મસ્ત, કેટલા મોજા આમ જોવો તો ખરા યાર. તમે આમ દરિયો અત્યારે ઉદાન છો, વાતનો ગુસ્સો એટલે ઉદાન થઈ ગયો બોલો. તો દરિયો ઉદાન થવાનું કારણ એક શું છે કે વરસાદનું બળ વધારે છે, વરસાદનું બળ હોય ને તો જ દરિયો ઉદાન થાય, નહીં દરિયો ઉદાન થાય એટલો બધો થાય નહીં. અને આપણે જો અહીંયા કાદી ફોલવા જઈએ છે બધી જો અહીંયા પરફેક્ટ મસ્ત મજાની કાદી ફોલવા જઈએ છે ને, હજી આ બધી ફોલોવરની છે દરિયાને કામ ખોપી દીધેલું છે દરિયાદેવને. આમ તો દરિયાદેવને કામ ન ખોપી દીધેલું કહેવાય પણ દરિયાદેવ એની રીતે એનું કામ કરી લાગશે કરવાનું છે. અને વરસાદ થઈ ગયો કાદી ફોલવાની, પછી મોટો વરસાદ થઈ ગયો વાવણી છે, પછી પાછો કાદી ફોલવા જઈએ. કાદી ફોલવાની પછી અમારે તળાવ ભરાઈ ગયો એવો મોટો વરસાદ અમારે આવી ગયો છે. અને તમારે બધાને મોટો વરસાદ થાય હવે તૈયારીમાં રહેજો. અને દરિયાની અંદર તમે મોજા નજર પગ ના સુધી ભાંગે દેખાય, એક જ ધારા મોજા ને એક જ ધારા પહો પાટી ટબ દબાટી ભાંગે છે ને કરશે ને એટલા બધા આમનો ભાંગતા હોય. અહીં તો અંદર તો મને કે તમને કોઈ ને દેખાતા એટલા ભાંગે છે મોટા મોટા ફૂલમ ફૂલ. દરિયો અત્યારે ફૂલ તોફાન ને ફૂલ ગાંડો ગાંડો તોર બધોય આમ ધાડે રાડે ધોળો હેબાંગ એક નજર ભૂગર ના સુધી ધોળો ધોળો એટલો મોજા જ ભાંગે, બીજું કઈ ભાંગતું નહીં. ધોળો પ્રશ્નેશ્વર કેટલું પાણી ઉતરવા મળ્યું તે પાછું આવી રીતનું ભાઈ દરિયો છે, આવી રીતનું અમારું ભાઈ વાતાવરણ છે. અને પાછો દરિયો ખાલી થાય નહીં, કાદી તમને દેખાડી દે એવું લાગે તો હવે તો ન દેખાડતો હાલ છે, કેમ કે કાદી તો ખોલવા જઈએ તમને ખબર જ છે
અને બાવળી નજીક પાણી પગવા મળ્યું છે. અહીં તો અમારા નથી આવી, ત્યાં આખલે અમે આવશે એટલે ફૂલ હાઉસમાં તળાવ, બોલો આ ઓલું પાછલું તળાવ છે ને, ફૂલ હાઉસમાં ભરાઈ જવાનું છે દરિયાના પાણીથી અને વરસાદના પાણીથી તળાવનું પાણી દરિયામાં વહી જવાનું છે, એવું બધું છે. હવે બિના રહેજો, હવે બીજા લોકેશનમાં મળીશું. જય માતાજી, બાય બાય.